મેટ્રો સુપરમાર્કેટ ભાદરપુર લાવ્યા છે રેડીમેડ અને ફૂટવેર નો મહાસેલ. 20-40% ના ડિસ્કાઉન્ટ માં ખરીદી કરો. તારીખ 15 ફેબ્રુઆરી થી 1 સપ્તાહ માટે સેલ ઓપન. આજે જ મુલાકાત લો મેટ્રો સુપરમાર્કેટ મોલ, વડનગર રોડ, ભાદરપુર. નમસ્કાર, હું છું જીતેન્દ્ર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો લોકનાથ ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. વિસનગરમાં ખુલ્લી ગટર ડાંકવા રિક્ષા ચાલકોની માંગણી. ધારાસભ્ય ઋષિભાઈની સાથે પાલિકાને આવેદન પત્ર આપ્યું. વિસનગર શહેરના બસ સ્ટેશનના પાછળના દરવાજા આગળથી પસાર થતી વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં બસ સ્ટેશનનો ગંદો પાણી અવિરત છોડાતો હોવાથી ભારે ગંદકી ફેલાઈ રહી છે. એમાંય ગટરની લગોલગ નગરપાલિકાએ રિક્ષા સ્ટેન્ડ ફાળવી હોવાથી ભારે રોગચાળાની દહેશત વચ્ચે અહીં ઉભા રહેતા રિક્ષા ચાલકો અને રિક્ષામાં બેસવા માટે આવતા મુસાફરો તોબા પોકારી ઉઠ્યા છે. ગટરના પાછળના ભાગમાં મુખ્ય દરવાજો હોય, વિસનગરનું બસ સ્ટેન્ડ એ ધમધમતું બસ સ્ટેન્ડ છે. આજુબાજુના પોષણ ગામના અને બીજા મોટા શહેરોમાંથી પણ પેસેન્જરો આવતા હોય તો પેસેન્જરો પણ આ વિસનગર નગરપાલિકાની ખુલ્લી કેનાલ જોઈ અને એમનો પણ ધિક્કાર વરસાવે છે. અને વિસનગર નગરપાલિકા ખાડે ગઈ હોય એવા શબ્દો વાપરી અને પેસેન્જરો પણ જતા રહે છે. તો આ પેસેન્જરોનું ધ્યાનમાં રાખી અને રિક્ષા ચાલકોનો પ્રશ્ન ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે સફાઈ કરાવવા એવી રિક્ષા એસોસિએશનના માગણી છે. આ મામલે રિક્ષા ચાલકોએ તાજેતરમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ સહિત નગરપાલિકાને આવેદન પત્ર આપી ગંદકીથી ખદબદતી વરસાદી પાણીની આ ખુલ્લી ગટરને તાત્કાલિક ઢાંકવાની માગણી કરી છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે અહીં પાલિકાએ રિક્ષા સ્ટેન્ડ તો ફાળવ્યું છે, પરંતુ મુસાફરોએ ભારે બદબુ સહન કરવી પડે છે. એક તો આ કેનાલ ખુલ્લી છે વરસાદી પાણીની, એના ઉપર સ્લેબ ભરીને ઢાંકવી. બીજો પ્રશ્ન, એની સફાઈ બરાબર થતી નથી તો એની સફાઈ કરવી. રિક્ષા ચાલક મિત્રોને પણ તકલીફ પડે છે, આવનાર પેસેન્જરને પણ તકલીફ પડે છે. શહેરમાં આવતા મુસાફરો અને રિક્ષા ચાલકો નગરપાલિકાની બેદરકારીના કારણે ખુલ્લી ગટરથી ફેલાતી ગંદકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે નગરોળ પાલિકા તંત્ર રિક્ષા ચાલકોની માગણી મુજબ RCCનો સ્લેબ નાખી ખુલ્લી ગટરને ઢાંકશે કે પછી રિક્ષા ચાલકો રોગચાળાનો ભોગ બનતા રહેશે તે તો સમય જ બતાવશે. પ્રકાશ સોની, રિપોર્ટર, લોકનાથ ન્યૂઝ, વિસનગર. ચેનલનું સતત અપડેટ મેળવવા માટે સૌ પ્રથમ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારું અપડેટ સતત તમને મળતું રહેશે. ધન્યવાદ.